હળવદ મુકામે બજરંગ દળના સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રમુખ ભાવેશભાઈ ઠક્કર પર તાજેતરમાં મુસ્લિમોના ટોળા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં ભાવેશભાઈ ગંભીર રીતે ઘાયલ થતા તાત્કાલિક સારવાર માટે અમદાવાદની કર્ણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ ઘટનાના ઘેરા પડઘા પણ પડ્યા છે. ત્યારે કેશોદ વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને ગોરક્ષા દળ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. તો આ સાથે સલમાન ખાનની ફિલ્મ લવ રાત્રિ પર પ્રતિબંધ પણ રજૂઆત કરાઈ હતી. વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, ગૌરક્ષક સમિતિ તરફથી આજે અમે જે હળવદની અંદર ભાવેશભાઈ ઠકરાળ, જે સૌરાષ્ટ્ર પ્રાંતના સંયોજક ઉપર મુસ્લિમો દ્વારા હુમલો કરવામાં આવેલ છે, તેમને કર્ણાવતી હોસ્પિટલની અંદર દાખલ કરેલ છે અને તેનું આવેદનપત્ર અમે મામલતદારશ્રીને આપેલ છે. તેમજ બીજી ફિલ્મ બાબત છે કે જે લવરાત્રિ નામથી ફિલ્મ રજૂ કરેલ છે તે ફિલ્મને બંધ કરવામાં આવે અને તેનો વિરોધ ગુજરાતની અંદર વિરોધ કરવામાં આવશે. અને અમારી માગણી છે કે જે હુમલો થયો છે તેની કડકમાં કડક કાર્યવાહી થાય, તે આવા તત્વોને પકડી અને તેને કાયદાનું ભાન કરાવવામાં આવે તેવી અમારી માગણી છે.